Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 11 ફેબ્રુઆરી ના તમામ મહત્વના કરંટ અફેર વિશે. ડેઈલી માત્ર 10 મિનિટ ની અંદર દિવસના જે પણ કાઈ અગત્યના કરંટ અફેર છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટ ની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડિયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. સ્ટાર એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવી હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં સર્ચ પણ કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી જોઈન પણ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપ છે એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી તમે જોઈન કરી શકો છો. ખૂબ જ લાંબો બ્રેક પડેલો છે આપણા વિડીયોની અંદર, તો જેટલા પણ વિડીયો પડેલા છે આવનારા દિવસોની અંદર એ તમામ વિડીયો છે કવર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને શક્ય હશે ત્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ જે તે તારીખના વિડીયો હશે, જે રીતે તમે ડેઈલી કરંટ અફેર જોવો છો એ જ રીતે ડેઈલી એક એક દિવસનો એક વિડીયો, એ રીતનો તમને વિડીયો પણ આવનારા દિવસોની અંદર આપણી ચેનલ ઉપર મળી જશે. જ્યારે પણ ફ્રી થઈશ એ ફ્રી સમયમાં તમારા માટે એ વિડીયો બનાવતો રહીશ. તો શરૂઆત કરીએ હવે આજથી 11 ફેબ્રુઆરીથી આજના કરંટ અફેર. સૌથી પહેલાં આપણે રિવિઝન કરીએ છીએ જૂના કરંટ અફેરનું. તો એ જ રીતે આપણા જૂના ફોર્મેટ પ્રમાણે સૌથી પહેલાં રિવિઝનના 5 પ્રશ્નો જેનો જવાબ આપ સૌએ કોમેન્ટમાં લખવાનો છે. તો સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં ઝારખંડના રાજ્યના 5મી વિધાનસભાના અધ્યક્ષ કોણ બન્યું? 63મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ એમાં સૌરભ ચૌધરીએ કયો મેડલ જીત્યો? રાષ્ટ્રીય યુવા દિવસ એની ઉજવણી ક્યારે થાય છે? વર્ષ 2026ની એશિયન ગેમ્સ એનું આયોજન કયા શહેરમાં થશે એવું પૂછ્યું છે. ધ્યાન રાખજો કયા શહેરમાં. અને આરબીઆઈ એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આ કુલ 5 પ્રશ્નો છે અને આજનું લેવલ થોડુંક ઇઝી છે, તો આઈ હોપ આપ સૌને આવડશે 5 પ્રશ્નો. તો શરૂ કરીએ હવે આજના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં LNT જેનું પૂરું નામ શું થાય છે, લાર્સન એન્ડ ટુબ્રો, અને MBDA આ બંને દ્વારા LTMMSL નામની એક મિસાઇલ એકીકરણ ફેસિલિટી, મિસાઇલ ઇન્ટિગ્રેશન ફેસિલિટીની સ્થાપના કરવામાં આવી છે. આ કયા સ્થળે સ્થાપના થઈ છે આની? તો આની સ્થાપના થઈ છે કોઇમ્બતુરમાં. કોઇમ્બતુર ક્યાં આવેલું છે? તમિલનાડુમાં. તો ઓપ્શન એ આપણો જવાબ છે. તો તમિલનાડુના કોઇમ્બતુર ખાતે આ LTMMSS નામની મિસાઇલ એકીકરણ ફેસિલિટી છે એની સ્થાપના કરવામાં આવી છે, બરાબર. અને આ કોના દ્વારા? લાર્સન એન્ડ ટુબ્રો, અને બીજી છે MBDA. MBDAનું પણ પૂરું નામ યાદ રાખજો, માત્ર બાય ડાયનેમિક એલાઇનિયા, બરાબર. તો આનું પૂરું નામ પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછીની વાત કરીએ તો આમાં લાર્સન એન્ડ ટુબ્રોનો કેટલા ટકા હિસ્સો છે? તો લાર્સન એન્ડ ટુબ્રો એનો હિસ્સો છે 51%, અને બાકી MBDA જે છે એનો હિસ્સો છે 49%. તો 49% લાર્સન એન્ડ ટુબ્રોનો આ આપણી ભારતની કંપની છે, અને બાકી છે 49% એ MBDA યુરોપની કંપની છે. આ LTMMSL છે એ કેવા પ્રકારની મિસાઇલ છે એવું પણ પૂછાઈ જાય. તો સરફેસ ટુ એર પ્રકારની, શોર્ટ રેન્જ સરફેસ ટુ એર પ્રકારની મિસાઇલ છે. અને કોના માટે તૈયાર કરવામાં આવશે એવું પણ પૂછાય. તો યાદ રાખજો, ભારતની નૌસેના માટે. નેક્સ્ટ, તાજેતરમાં 2020માં ઓસ્કર એવોર્ડ જાહેર થયા, એમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળેલો છે? તો શ્રેષ્ઠ અભિનેતા બનેલા છે જોકિન ફિનિક્સ જોકર મૂવી માટે. તો ઓપ્શન બી સાચો જવાબ છે, જોકિન ફિનિક્સ. તો કેટલામાં ઓસ્કર એવોર્ડ જાહેર થયા એવું પણ પૂછાય. તો 92માં, 92 એટલે કે 92માં ઓસ્કર એવોર્ડ જાહેર થયા. સૌથી વધારે નોમિનેશન કઈ મૂવીના થયા? તો યાદ રાખજો, જોકરના. સૌથી વધારે એવોર્ડ કોને મળ્યા એવું પૂછાય તો યાદ રાખજો, પેરાસાઇટ મૂવીને, બરાબર. પેરાસાઇટ મૂવી છે એને સૌથી વધુ એવોર્ડ મળ્યા છે. અને બાકી નોમિનેશન કોના વધારે થયા એવું પૂછાય તો જોકરને, બરાબર. ત્યાર પછી શ્રેષ્ઠ અભિનેતા કોણ બન્યું છે? જોકિન ફિનિક્સ જોકર માટે, તે જોકર મૂવીમાં હતા. ત્યાર પછી શ્રેષ્ઠ અભિનેત્રી કોણ બન્યું છે? રેની ઝેલવેગર. રેની ઝેલવેગર શ્રેષ્ઠ અભિનેત્રી બન્યા કયા મૂવી માટે? જ્યુડી માટે. શ્રેષ્ઠ ફિલ્મ કઈ બની છે? પેરાસાઇટ. ત્યાર પછી બેસ્ટ ડાયરેક્ટર અથવા તો શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળેલો છે? બોંગ જુન હુ. કઈ મૂવી માટે છે? પેરાસાઇટ મૂવી માટે.
ત્યાર પછી બેસ્ટ એનિમેટેડ ફિલ્મ છે એનો એવોર્ડ કોને મળેલો છે, તો ટોય સ્ટોરી 4 નામની મૂવી છે એને બેસ્ટ એનિમેટેડ ફિલ્મ નો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો એવોર્ડ કોને મળેલો છે, અમેરિકન ફેક્ટરી. તો જેટલા પણ મહત્ત્વના ઓસ્કર એવોર્ડ છે, ઘણા બધા આમ તો છે ઓસ્કર એવોર્ડ, પરંતુ જેટલા પણ મોસ્ટ આઈએમપી છે, જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એ આટલા હોઈ શકે, બાકી જે બધા છે એટલા બધા મહત્ત્વના નથી. તો જેટલા પણ મહત્ત્વના છે એ તમને તમારી સામે સ્ક્રીન ઉપર અવેલેબલ છે. ક્રિસ્ટીના કોર્ચ એ અંતરિક્ષમાં સૌથી વધુ સમય સુધી રહેનાર મહિલાનો રેકોર્ડ બનાવ્યો. તેઓ કેટલા દિવસ સુધી અંતરિક્ષમાં રહ્યા હતા? તો ક્રિસ્ટીના કોચ રહ્યા હતા 328 દિવસ. તો ઓપ્શન એ આપણો જવાબ છે, 328 દિવસ તેઓ અંતરિક્ષમાં રહ્યા અને સૌથી વધુ સમય સુધી રહેનાર મહિલાનો રેકોર્ડ બનાવી દીધો અંતરિક્ષમાં. અંતરિક્ષમાં સૌથી વધુ સમય સુધી રહેનાર મહિલા હવે કોણ એવું પૂછાય, તો યાદ રાખજો ક્રિસ્ટીના કોચ 328 દિવસ સુધી અંતરિક્ષમાં રહ્યા. કયા દેશના છે એવું પૂછાય, તો અમેરિકાના. અને ક્રિસ્ટીના કોચ છે એમનું જે વિમાન ધરતી ઉપર અંતરિક્ષમાં રહીને પાછા તો આવતા હોય ને, તો એનું વિમાન કયા દેશમાં લેન્ડ થયું એવું પણ પૂછાઈ જાય, તો યાદ રાખજો કઝાકિસ્તાનની અંદર લેન્ડ થયેલું હતું. અને ક્રિસ્ટીન કોચે કોનો રેકોર્ડ તોડ્યો હતો એ પણ યાદ રાખજો, પેગી વિટસન. એમનો જે રેકોર્ડ હતો 288 દિવસનો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફેબ્રુઆરી 2020 દરમિયાન આરબીઆઈનો નવો રેપો રેટ જાહેર થયો તે કેટલો છે? તો ફેબ્રુઆરી 2020 દરમિયાન નવા રેપો રેટ જાહેર થયા, આરબીઆઈનો જે રેપો રેટ છે કેટલો છે? 5.15. તો આ નવા જે રેટ છે ખાસ યાદ રાખી લેજો અત્યારે, તો 5.15 છે રેપો રેટ છે. રિવર્સ રેપો રેટ કેટલો છે? 4.90 બરાબર. અને CRR કેશ રિઝર્વ રેશિયો એ કેટલો છે? 4%. ત્યારબાદ MSF છે 5.40% અને SLR છે 18.25%. તો આટલી વસ્તુઓમાંથી યાદ રાખવાની છે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક એમાં ભારતનો ક્રમ કેટલામો છે? કુલ 53 દેશોની રેન્કિંગ જાહેર થઈ હતી એમાં ભારતનો ક્રમ છે 40મો. તો ઓપ્શન ડી સાચો જવાબ છે, આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ કહેવાય ઇંગ્લિશમાં, એ પણ યાદ રાખજો. તો આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક એમાં ભારતનો ક્રમ છે 40મો. પહેલો ક્રમ કોનો છે? પહેલો ક્રમ છે USA, બીજા ક્રમ ઉપર છે UK અને ત્રીજા ક્રમ ઉપર છે સ્વીડન. તો કુલ 3 દેશો છે પહેલા, એ પણ યાદ રાખી લેજો, USA, UK અને સ્વીડન. કુલ 53 દેશોની રેન્કિંગ હતી, એમાંથી ભારતનો ક્રમ છે 40. ફટાફટ જોઈએ આજના ક્વિક ન્યૂઝ. તાજેતરમાં રિલાયન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા નવી વીમા પોલિસી રિલાયન્સ હેલ્થ ઇન્ફિનિટી, આ આખી પોલિસીનું નામ છે રિલાયન્સ હેલ્થ ઇન્ફિનિટી, અને લોન્ચ કરવામાં આવી. આ પોલિસી અંતર્ગત છે હોસ્પિટલમાં કેટલા દિવસ અગાઉ અને કેટલા દિવસ પછીનો તમામ ખર્ચ આ પોલિસી અંતર્ગત કવર કરવામાં આવે છે? તો 90 દિવસ પહેલાંનો, એટલે કે દવાખાનામાં દાખલ થાઓ એના 90 દિવસ પહેલાંનો ખર્ચ અને 180 દિવસ પછીનો તમામ ખર્ચ છે આ પોલિસી અંતર્ગત આપવામાં આવે છે. અને આ પોલિસી માટે ન્યૂનતમ છે કેટલો વીમો હોવો જોઈએ? 3 લાખનો. અને મહત્તમ તમે કેટલો વીમો કરાવી શકો? 1 કરોડનો. બરાબર, તો ન્યૂનતમ અને મહત્તમ પણ આપેલું છે. ત્યાર પછીની વાત કરીએ તો તાજેતરમાં ડી મંજુનાથ એમનું નિધન થયું. તેઓ કયા રાજ્યની વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ હતા? તો ડી મંજુનાથનું નિધન થયું, તેઓ હતા કર્ણાટક રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ. ફિલિપ બાર્ટન એમને ભારતમાં હાઈ કમિશનર તરીકે નિમણૂક થઈ, તેઓ કયા દેશના છે? તો તેઓ છે બ્રિટનના હાઈ કમિશનર છે બરાબર, અને ભારતમાં નિમણૂક થઈ છે. તાજેતરમાં લોન્ચ થયેલ એર ટુ સરફેસ સ્વદેશી મિસાઇલ ખગાંતક છે બરાબર. તો આ સ્વદેશી મિસાઇલ છે એની મારણ ક્ષમતા કેટલી છે? એની મારણ ક્ષમતા છે 180 કિલોમીટર. તાજેતરમાં મિસ્ટિક કલિંગા લિટરેરી એવોર્ડ એનાથી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? તો મિસ્ટિક કલિંગા લિટરેરી એવોર્ડ એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે મનોજ દાસને. ડૉક્ટર BC રોય જુનિયર ફૂટબોલ ચેમ્પિયનશિપ એનું ટાઇટલ તાજેતરમાં કોણે જીત્યું છે? તો ડૉક્ટર BC રોય જુનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ, નેશનલ વર્ડ એમ ઉમેરી દેજો,
તો આનું ટાઇટલ જીતેલું છે મિઝોરમે અને ફાઇનલમાં હરાવ્યું પંજાબને. નેક્સ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ શો, અગેન રિપીટ કરું છું, તાજેતરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ શો એટલે કે જે દરિયાઈ ખાવાનું હોય છે જેમ કે માછલીને ઝીંગાને એવું બધું, તો આ દરિયાઈ ખાવાનો આખો સી ફૂડ શો એનું આયોજન કયા શહેરમાં કરવામાં આવેલું છે? તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ શો એનું આયોજન થયું છે કોચીમાં. અને આની થીમ શું હતી એ પણ યાદ રાખજો, બ્લુ રિવોલ્યુશન, બરાબર, શ્વેત ક્રાંતિ, જે દૂધની ક્રાંતિ એટલે કે શ્વેત ક્રાંતિ ગણવામાં આવે છે, બાકી જે ખેતરોની જે ક્રાંતિ છે એને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ, અને બાકી જે દરિયાઈ ક્રાંતિ જેને આપણે કહીએ છીએ બ્લુ રિવોલ્યુશન, બરાબર. તો બ્લુ રિવોલ્યુશન બિયોન્ડ પ્રોડક્ટ વેલ્યુ એડિશન. તાજેતરમાં હવે જોઈએ આજના 5 પ્રશ્નના આન્સર. ઝારખંડ રાજ્યને 5મી વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે રવિન્દ્રનાથ મહતો. નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ એમાં સૌરભ ચૌધરીએ જીત્યો હતો ગોલ્ડ મેડલ. રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે 12 જાન્યુઆરી. એશિયન ગેમ્સ 2026ની આનું આયોજન થશે જાપાનમાં. જાપાનમાં શહેરનું નામ પૂછ્યું છે તો નાગોયા શહેરમાં થશે. આરબીઆઈનું મુખ્યમથક ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રના મુંબઈમાં. બસ, તો આ તો આજનો વિડીયો. મજા આવે તો લાઈક કરજો, શેર કરજો આપણા મિત્રો સાથે, અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.